राजकोट 10 इंच वरसाद थी पानी पानी थई गयु छे। भारे वरसाद वरसता तंत्र अलर्ट मोड में आव्यु। शहर नीचाणवाड़ा विस्तारों में पानी भराई गया छे। लोकोने सुरक्षित स्थले खसेड़वामां आव्या। नीचाणवाड़ा विस्तारों में 1005 लोगों स्थलांतर करायु छे। पानी भराई जता महानगरपालिका कामे लागी। पानी भराय छे तेवी जग्याएथी लोकोने दूर रहेवानी सूचनाओ छे। शहर में पानी भरावानी वृक्षो धराशय थवानी फरियादोनो निकाल करवा एक्शन प्लान बनावामां आव्यो छे। राजकोट शहर में 24 कलाक में अंदाजित 10 इंच करता वधु वरसाद छे ते वरसी चूक्यो छे अने तेने लईने हवे तंत्र छे ते एलर्ट मोड में जोवा मळी रह्यु छे। राजकोट महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर अमित अरोरा साहेब आपणी साथे छे, तेमनी साथे वात करीशुं। साहेब, 10 इंच जेवो वरसाद राजकोट शहर में वरसी चूक्यो छे अने पाणीनी समस्या तो दूर थई छे, पण लोकोने पण क्यांक मुश्केली आ वरसादથી પડી રહી છે, કઈ રીતના તંત્ર કામ કરી રહ્યું છે? આપણી બધી ટીમો અત્યારે ફિલ્ડમાં છે। जे लो लाइंग एरियास हता, ललूनी वोकड़ी, भगवतीपरा, ए बधाथी अराउंड 1005 जेटला लोकोने अत्यार सुधीमां सेफ स्थळे खसेड़वामां आव्या छे। एनी जमवानी व्यवस्था करवामां आवी छे। साथे साथे फायरनी टीम्स रेस्क्यू माटे, पछी सिविलनी टीम्स कोई जग्या कोई स्ट्रक्चरना कांटे, कोई वोकड़ामां के कोई डिवाइडरना कारणे अवरोध ऊभो थतो होय अथवा कोई ड्रेन चोक थती होय एना माटे सिविलनी टीम, अने त्रीजुं अमारी फूड व्यवस्थानी टीम काम करी रही छे। DYMC, सिटी इंजीनियर्स बधा फील्ड ऊपर छे, बधा फील्ड ऊपर अत्यारे छे अने टीम अलर्ट ऊपर छे। अने अमुक जे ब्रिजिस छे ए पण जे भयजनक स्थितिमां हता एने अत्यारे भयजनक एटले वॉटर लेवलना दृष्टिए जोखमी हता एने बंद करवामां आव्या छे। न्यारी डेमथी जे पाणी छोड़वामां आव्या छे अत्यारे जे दरवाजा खोल्या छे एना માટે કાલાવાડ રોડનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યું છે, એટલે કોઈ જગ્યા કોઈ મુશ્કેલી ના પડે એ માટે બધું તંત્ર અત્યારે ફિલ્ડમાં છે। સાહેબ, કોઝવે પર લોકો ન જાય તે માટે થઈને કઈ રીતના સૂચનાઓ આપવામાં આવી છે અને કોઈ અલગ ટીમો કંઈ ફાળવવામાં આવી છે? એમાં આપણે બ્રિજિસ અને કોઝવેમાં ના જાય એમાં આપણે સતત પોલીસ ટીમ સાથે સંપર્કમાં છીએ, પોલીસ કમિશનર સાહેબ સાથે સંપર્કમાં છીએ, એ લોકો પણ બધા ઓફિસર્સ ફિલ્ડમાં છે, એટલે જે જે બ્રિજિસ ઉપર અમને ધ્યાન આવે છે એમાં પોલીસને સાથે સંકલન કરીને એને બંધ કરવામાં આવે છે। આજી નદી છે તે પણ ગાંડીતુર જોવા મળી રહી છે, સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો ત્યાં આસપાસનો જે વિસ્તાર છે ત્યાં લોકોનું સ્થળાંતર તો કરવામાં આવ્યું છે, પણ કોઈ નુકસાની કે કાંઈ જોવા મળ્યું છે? નહીં, નુકસાની તો અત્યારે નથી, હવે પાણી ઉરસી જાય એટલે આખી સ્થિતિ ખબર પડશે, પણ આમ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાની જણાતી નથી। ત્યાં એકતા સ્કૂલ છે આપણું, જેના અંદર આપણે વિસ્થાપિત કર્યા એટલે શિફ્ટ કર્યા છે ટેમ્પરરી લોકોને, અને DYMC ત્યાં ફિલ્ડ ઉપર છે। એવી રીતે જૂના રામનાથ પરાના જે શમશાનના બ્રિજ છે એને પણ આપણે બંધ કર્યા છે, જેથી પાણીથી કોઈની જાનહાની ના થાય। સાહેબ, આગામી સમયમાં જો વરસાદ હજુ પણ વધારે વરસે, કેમ કે 2-3 દિવસની હવામાન વિભાગની જે રીતના આગાહી છે, તો તંત્રની કેટલી તૈયારીઓ તેને લઈને? નહીં, આપણે કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાથે પણ આપણે સતત સંપર્કમાં છીએ। કોઈ જરૂરત લાગશે તો જેટલાની જરૂરત લાગશે એટલાની વ્યવસ્થા કરવામાં આવશે। બહારથી કોઈ અમને કદાચ SDRF કે કોઈની જરૂરત પડશે તો એ માટે પણ આપણે સતત સ્ટેટ ગવર્મેન્ટના સંપર્કમાં છીએ, અને જે કંઈ વ્યવસ્થા હશે ટૂંકમાં આપણી ટીમ બધી એક્ટિવ છે અત્યારે, અને એ રીતે વ્યવસ્થા કરવામાં આવશે। અત્યારે ભયજનક વિસ્તારો કોઈ જાહેર કરવામાં આવ્યો છે કે આ વિસ્તાર છે ત્યાં ભયજનક સ્થિતિ છે? જે મેં આપને કીધું, જે જૂના વિસ્તાર છે અત્યારે, જૂના રાજકોટના અમુક લો લાઈંગ એરિયાઝ છે એમાંથી લોકોને ખસેડી લેવામાં આવ્યા છે, અને આપણે ત્યાં ફાયર બ્રિગેડના વાહનો મારફતે અને આપણા એમ્બ્યુલન્સ મારફતે ત્યાં અનાઉન્સમેન્ટ પણ કરવાઈએ છીએ કે લોકો સેફ સ્થળે ખસી જાય। એટલે આપણે જે જે વિસ્તારમાં જેમ જેમ સ્થિતિ સર્જે છે એ રીતે આપણે પગલાં લઈએ છીએ। આ હતા રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરોરા સાહેબ, કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી હતી ત્યાંના સ્થાનિક જે લોકો છે તેમની મદદ લઈને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા જે લોકો છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે, અને તંત્ર પણ એલર્ટ મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।